जय स्वामीनारायण। शास्त्री स्वामी धर्मप्रसाद दासजी कॉलेज ऊना। आज FI बीकॉम सेमेस्टर 2 के जेनी अंदर आपणे फाइनेंशियल एकाउंटिंग 2 नो अभ्यास करीए छे, के जेमां आगळना विडियोमां आपणे सिलेबस अने चेप्टरनी शरूआत करी छे, जे चेप्टर नंबर 1 के भागीदारी पेढ़ीनुं कंपनीमां रूपांतरना हिसाबो, तो એમાંથી એક દાખલો કરવાનો છે આજે। तो व्यावहारिक प्रश्नों दाखला नंबर 5 के जेमा रकम तमारी सामे छे के एक पेढ़ीना चोपड़ामांथी नीचेनी बाकीओ लेवामां आवी छे। के आ दाखलानी अंदर आपणे शुं शीखवानुं छे के मिलकत नवी किंमते गणतरीमां लई अने खरीद किंमतना आधारे आपणे पागड़ी के मूड़ी अनामत शोधवानुं थाय, अने भागीदारो वच्चे शेर अने वहेंचनी गणतरी एनो मुद्दो समजावतुं ઉદાહરણ છે। તો જેની અંદર આપણે એક પેઢીના ચોપડામાં નીચેની બાકીઓ આપવામાં આવેલી છે, કાયમી મિલકતો છે એની પડતર કિંમતે 50,000 દર્શાવી છે, રોકાણો છે 10,000ના, સ્ટોક છે 15,000, દેવાદારો છે 22,000ના અને ઘરખાતાના મત આપી છે 2,000, રોકડ અને બેંક સિલક છે 12,000, જાહેરાત ઉપલબ્ધ ખાતું આપ્યું છે 4,000નું। આ રીતે એની રકમમાં આગળ માહિતી આપે છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું છે 8,000, ઘસારા ભંડોળ છે 5,000, કારીગર નફાભાગ ભંડોળ આપ્યું છે 6,000, લેણદારો આપ્યું છે 16,000 અને ભાગીદાર અ અને બની સંયુક્ત મૂડી આપી છે કે જેનું પ્રમાણ છે 3:1, 76,000ની મૂડી આપી છે બંનેની। હવે બંને ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ છે મૂડી પ્રમાણ મુજબનું રાખવાનું જણાવવામાં આવ્યું છે, એટલે કે જે મૂડીનું પ્રમાણ આપ્યું છે એ જ પ્રમાણે આપણે નફા નુકસાનનું પ્રમાણ લેવાનું રહેશે। ઉપરોક્ત ધંધો ગુપ્તા કેમિકલ્સ કંપની લિમિટેડને વેચી દેવામાં આવ્યો। હવે જે ધંધો છે આ બે ભાગીદારોનો, જે ભાગીદારી પેઢીનો ધંધો, એક કેમિકલ કંપની છે તેને વેચવામાં આવે છે, એટલે કેમિકલ કંપની છે એ ધંધો ખરીદે છે। નીચેની શરતો કરવામાં આવી હતી, જેમાં પહેલી શરત છે રોકડ બેંક સિલક સિવાયની તમામ મિલકતોને દેવા છે કંપનીએ લઈ લેવાના છે, કે જે રોકડ બેંક સિલક છે એની સિવાયની દરેક મિલકતોને દેવા લઈ જાય છે। રોકાણ અને સ્ટોકની કિંમત અનુક્રમે 15,000 અને 12,000 આપવામાં આવી છે, કે જે સ્ટોક અને રોકાણની કિંમતમાં ફેરફાર થાય છે। દેવાદારો 10% ઘાલખાતા અનામતને આધીન લેવાના છે, બાકીની મિલકતોને દેવા છે ચોપડે કિંમતે લેવાના છે। ચોપડે કિંમત એટલે કે જે પાકા સરવૈયાની અંદર કિંમત દર્શાવી હોય એ કિંમતે બીજા દેવા લેવાના રહેશે। કંપનીએ ખરીદ કિંમત પેટે 10:1 એવા 5,000 ઇક્વિટી શેર અને મૂળ કિંમતે આપવા, અને બાકીની રકમ જો તફાવત આવે તો બાકીની રકમ છે રોકડમાં ચૂકવવાનું જણાવે છે, કે જે કંપની છે કે જે ગુપ્તા કેમિકલ્સ કંપની છે કે જે આ ભાગીદારી પેઢી ખરીદે છે તેણે ખરીદ કિંમત છે એની ખરીદ કિંમત પેટે 5,000 શેર આપવાનું નક્કી કરે છે, કે જે 5,000 ઇક્વિટી શેર આપવાનું અને રૂપિયા 10 લેખે 5,000 ઇક્વિટી શેર દેવાના, અને જે તફાવત આવે તો તફાવત છે રોકડમાં આપવાનું સ્વીકારે છે। ઉપરની માહિતી પરથી ધંધાની ખરીદ કિંમતની ગણતરી કરો અને પેઢીના ચોપડે આમ નોંધ કરવાનું જણાવે છે। તો જોઈએ આપણે દાખલાની શરૂઆત કરીએ, પહેલાં મેં ગણતરી કે જેમાં ખરીદ કિંમતની ગણતરી કરી છે, ચોખ્ખી મિલકતની ગણતરી કરી છે, તો જેની અંદર કે જેમાં ચોખ્ખી મિલકતની સૌપ્રથમ ગણતરી મેં દર્શાવી છે, કે ચોખ્ખી મિલકતની ગણતરી કરતા હોય ત્યારે એની જે સૂત્ર છે કે ચોખ્ખી મિલકતની ગણતરી કરવાનું હોય તો ચોખ્ખી મિલકતની ગણતરી કઈ રીતે કરી શકાય, કે જેમાં મિલકતો હોય કે કુલ મિલકતો જે લઈ જવામાં આવતી હોય કુલ મિલકતો માઇનસ કુલ દેવા કરીએ એટલે આપણને ચોખ્ખી મિલકતો મળે। એટલે આપણે અહીંયા કુલ મિલકતો છે કે જેમાં કાયમી મિલકતો દર્શાવવામાં આવી છે, કાયમી મિલકતો આપણે ચોપડે કિંમતમાં આપી છે પડતર કિંમતે 50,000ની, પણ દાખલાની અંદર આપણને વધારાની જે પાકા સરવૈયાની અંદર છે ઘસારા ભંડોળ દર્શાવવામાં આવ્યું છે। જ્યારે પણ આવું કોઈ દાખલામાં કાયમી મિલકતો હોય અને એની સામેનું ઘસારા ફંડ આપવામાં આવ્યું હોય કે ઘસારા ભંડોળ આપવામાં આવ્યું હોય ત્યારે શું કરવાનું, કે જે મિલકતો છે કાયમી મિલકતો એમાંથી એનું ઘસારા ભંડોળ બાદ કરી અને પછી રકમ લેવાની, કે જે આપણે મિલકતોની ગણતરી કરતા હોય તેમાં। એટલે અહીંયા મેં 50,000નું જે કાયમી મિલકતો દર્શાવી છે એમાં 5,000નું ઘસારા ભંડોળ છે બાદ કર્યું, અને 45,000ની જે કિંમતની મિલકતો આવી એ મિલકતની ગણતરી આપણે ચોખ્ખી મિલકતની ગણતરીમાં કરવાની રહેશે। હવે રોકાણો છે, તો રોકાણો મેં નવી કિંમતે લીધા છે જે આપણને હવાલામાં આપ્યું છે 15,000, 15,000 દર્શાવ્યા છે। સ્ટોક છે, તો સ્ટોક પણ મેં નવી કિંમતે લીધો છે 12,000નો,
દેવાદારો છે તો દેવાદારો 22,000ના છે જે પાકા સરોયાની અંદર દર્શાવવામાં આવ્યું છે. તો જૂની કલખત અનામતને ધ્યાનમાં લેવાની નથી, પણ નવા હવાલામાં જણાવ્યું છે કે દેવાદારો પર 10% કલખત અનામત રાખવાની છે. તો આપણે 22,000ના 10% લેખે કલખત અનામત એટલે 2,200 રૂપિયા કલખત અનામતના લેવાના અને આઉટર કોલમ લખવાના છે 19,800. આ રીતે આપણે કુલ મિલકતો મળે છે 91,800ની. હવે કુલ દેવા બાદ કરવાના આવે કુલ મિલકતોમાંથી, એટલે દેવામાં કઈ કઈ દેવા લેવાના છે. તો આપણને દેવામાં કારીગર નફાભાગ ભંડોળ આપ્યું છે, લેણદારો આપ્યા છે, અને એ બંને દેવા તરીકે સ્વીકારવાના છે. એટલે લેણદારો 16,000ના છે અને કારીગર નફાભાગ ભંડોળ છે એ પણ એક પ્રકારનું દેવું છે. એટલે બંને દેવાને આપણે કુલ દેવામાંથી બાદ કરવાના છે. એટલે કુલ મિલકતો છે એમાંથી કુલ દેવા તરીકે લેશો એટલે 16,000 + 6,000, એટલે આઉટર કોલમ 22,000 લખ્યા છે કે જે કુલ મિલકતો છે 91,800માંથી 22,000 બાદ કરશો એટલે આપણને ચોખ્ખી મિલકતો મળશે. કે ચોખ્ખી મિલકતો આપણને મળે છે 69,800 કે જે આપણને ચોખ્ખી મિલકત તરીકે મળી છે. હવે ખરીદ કિંમત પેટે જે ચૂકવણી કરવામાં આવે છે, ખરીદ કિંમતની ચૂકવણી થાય છે. તો ખરીદ કિંમત કેટલી છે? તો ખરીદ કિંમત છે કે જેમાં ઇક્વિટી શેર આપવાનું જણાવવામાં આવ્યું છે કે જે ખરીદ કિંમત પેટે જે ચૂકવવાની રકમ છે તેમાં ઇક્વિટી શેરની વાત કરે છે કે જે કંપનીએ છે કે ખરીદ કિંમત પેટે રૂપિયા 10નો 1 એવા 5,000 ઇક્વિટી શેર મૂળ કિંમતે આપવાના છે. એટલે કે જે 5,000 ઇક્વિટી શેર છે તેને એની મૂળ કિંમત એટલે કે 10 રૂપિયા લેખે આપવાના થાય. એટલે ઇક્વિટી શેર ખરીદ કિંમત પેટે ચૂકવણી, પહેલો ઇક્વિટી શેર લખીએ તો ઇક્વિટી શેર 5,000 શેર × 10 રૂપિયા લેખે 50,000, અને ખરીદ કિંમત આપણને મળી છે 69,800. તો ખરેખર આપણે 5,000 ઇક્વિટી શેર 10 લેખે આપીએ છીએ તો 50,000ના શેર મૂળી આપવાની થાય. તો હજી આપણી પાસે 69,800ની ખરીદ કિંમત છે તો 50,000 એમાંથી ચૂકવી દઈએ છીએ. તો હજી તફાવત રહે છે ચૂકવવાનો કે જે ખરીદ કિંમત પેટે ચૂકવણી કરવાની આવે છે કે જે આમાં હવાલામાં આપણને કીધું છે કે બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે. એટલા માટે જે તફાવતની રકમ આવશે, જે 19,800 વધારાનો તફાવત આવે છે જે ચૂકવવાનો રહે છે ખરીદ કિંમત પેટે, એ 19,800 છે રોકડમાં આપવાનું રહેશે. આ રીતે આપણે એની ખરીદ કિંમતની ચૂકવણી કરી. હવે આમનોંધ લખવાની કીધી છે કે આપણે ધંધાની ખરીદ કિંમતની ગણતરી કીધી છે ને પેઢીના ચોપડામાં આમનોંધ કીધી છે. તો આમનોંધમાં સૌપ્રથમ આમનોંધ જે આપણે આગળના વિડીયોમાં જે એક થિયરીમાં સમજાવવામાં આવી હતી એ જ મુજબ આમનોંધ કરતી જવાની છે. તો પહેલી આમનોંધ મેં કરી છે મિલકતો, કે જે મિલકતો છે નવી કંપની લઈ જાય છે દરેક મિલકતોને મેં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી છે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 97,000, તે કાયમી મિલકતો ખાતે અહીંયા ચોપડે કિંમતે આપણે મિલકતો લેવાની આવે છે. એટલે કે જે મિલકતોને દેવા જ્યારે આમનોંધ કરવાની હોય ત્યારે મિલકતોને દેવા માલ મિલકત નિકાલ ખાતે આપણે લઈ જતા હોય તો એ દરેક મિલકતોને દેવાની ચોપડે કિંમતે દર્શાવવાની. એટલે કાયમી મિલકતો મેં 50,000 લેખી છે, તે રોકાણ ખાતે 10,000, તે સ્ટોક ખાતે 15,000, તે દેવાદારો ખાતે 22,000. આ રીતે મેં કાયમી મિલકતો અને દરેક મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી છે. અને બાબત જેમાં લખ્યું છે મિલકતોના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. એવી જ રીતે બીજી આમનોંધ થાય છે કે જે દેવાની આમનોંધ છે, દેવા છે તો જે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે એટલે દેવા માલ મિલકત નિકાલ ખાતામાં જમા સાહેબ દર્શાવવાના આવશે. એટલે જે એની આમનોંધ થાય છે લેણદારો ખાતે ઉધાર 16,000, કારીગર નફાભાગ ભંડોળ ખાતે ઉધાર 6,000, તે માલ મિલકત નિકાલ ખાતે 22,000. આ રીતે દેવાની આમનોંધ કરીએ. હવે આગળ કલખત અનામત છે કે જે કલખત અનામત જે આપણને હવાલાની અંદર કીધું હતું કે જે દેવાદારો પર 10% લેખે કલખત અનામત આપવાની છે, તો કલખત અનામતને પણ આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું થાય. એટલે કલખત અનામત ખાતે ઉધાર કરી 2,200 રૂપિયા ઉધાર કરવાના અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાના રહેશે. એવી જ રીતે ઘસારા ભંડોળ ખાતે રકમ લીધી છે 5,000, તે પણ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની આવશે. જે આપણને આમનોંધ છે કે આમનોંધ જે આપણે એ આમનોંધ મુજબ જોઈએ તો જે કલખત અનામત હોય, ઘસારા ભંડોળ હોય કે પછી કોઈ પણ બીજી અનામત જોગવાઈઓ આપવામાં આવી હોય તો એ અનામત જોગવાઈઓ છે એને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની હોય એટલે જમા સાઈન માલ મિલકત નિકાલ ખાતામાં દર્શાવીએ. એટલા માટે આપણે અહીંયા ઘસારા ભંડોળ ખાતે ઉધાર કર્યા 5,000, કલખત અનામત ખાતે ઉધાર કર્યા 2,200, તે માલ મિલકત નિકાલ ખાતે કરીએ 5,000. આ રીતે મેં બંને છે કલખત અનામત અને ઘસારા ભંડોળ બંનેને માલ મિલકત નિકાલ ખાતે જમા સાઈડ દર્શાવ્યું છે. હવે આ રીતે બંનેને અલગ અલગ આમનોંધ કરવી તો પણ થાય અને બેની સાથે કરવી તો પણ થઈ શકે. હવે આપણને જે પાકું સર્વે આપ્યું છે બાકીઓ આપી છે, જે બાકીઓની અંદર છે આપણે કારીગર નફાભાગ ભંડોળ દર્શાવી દીધું, લેણદારો લખીને ખા દેવામાં ઘસારા ભંડોળ આપણે માલ મિલકત નિકાલ ખાતે દર્શાવી દીધું, પણ હવે કારીગર અકસ્માત વળતર ભંડોળ આવે છે. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ છે તેને બંને ભાગીદારો વચ્ચેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે. એટલે કે જે બે ભાગીદારો છે, ભાગીદાર અ અને ભાગીદાર બ, તો એનું મૂડીનું પ્રમાણ 3:1 આપ્યું છે અને આપણને નફા નુકસાનનું પ્રમાણ છે એ મૂડીના પ્રમાણમાં લેવાનું કીધું છે. એટલે જે કારીગર નફાભાગ કારીગર અકસ્માત વળતર ભંડોળ છે એને આપણે
3:1 પ્રમાણમાં બંને ભાગીદારો વચ્ચે વેચી એટલે એને આમનંદ થશે. કાર્યકર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 8,000, તે અનામૂડી ખાતે 6,000 અને તે બનામૂડી ખાતે 2,000. આ રીતે એની આમનંદ હવે છઠ્ઠી આમનંદ થાય છે કે જે ખરીદ કિંમતની આમનંદ કરવાની આવે, કે જે ખરીદ કિંમત છે આપણે જે ગણતરીમાં શોધી એ ખરીદ કિંમતની આમનંદ કરીએ તો તેની આમનંદ કઈ રીતે થાય, કે જેમાં ખરીદનાર કંપની હોય એના ખાતે ઉધાર કરવાની આવે એ રકમ અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાની આવે. તો ખરીદનાર કંપની છે તે ગુપ્તા કેમિકલ કંપની છે, તો ગુપ્તા કેમિકલ કંપની લિમિટેડ ખાતે ઉધાર કરી મેં જે ખરીદ કિંમતની ગણતરી કરી એ 69,800, તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાના 69,800. હવે એવી રીતે આ સાતમી આમનંદ છે કે જે ખરીદ કિંમતની ચૂકવણી કરીએ છીએ, જે ખરીદ કિંમત ચૂકવાય છે તેની આમનંદ કરવાની છે, કે ગુપ્તા કેમિકલ કંપનીના શેર આપવામાં આવે છે તો જે શેર આપે છે એ કંપની જેટલા શેર આપે છે એ શેરની આમનંદ કરવાની, અને જેટલી રોકડ આપતા હોય એ રોકડને આમનંદ કરવાની, અને તે જમા કરવાનો આવે એની કંપની ખાતે. એટલે જે એની આમનંદ થશે ગુપ્તા કેમિકલ કંપનીના ઇક્વિટી શેર ખાતે ઉધાર 50,000, રોકડ બેંક ખાતે ઉધાર 19,800, તે ગુપ્તા કેમિકલ કંપની ખાતે 69,800. આ રીતે હવે આગળ આમનંદ જોઈએ એ પહેલાં એની માટે મેં રફમાં માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું છે અને ભાગીદારનો મૂડી ખાતા તૈયાર કર્યા છે કે જેના ઉપરથી આપણને અંતે જે માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે જે ખોટ આવશે એની વહેંચણી કરવાની થાય તો એ વહેંચણી માટે આપણે એની ખાતા તૈયાર કરવા જરૂરી બને. એટલે અહીંયા આપણને ખાતા દોરવાનું કીધું નથી, પરંતુ આપણી ઉપયોગમાં જે ગણતરી લેવાની થાય અને જે આમનંદ કરવાની છે એના માટે છે આપણે રફમાં માલ મિલકત નિકાલ ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા મેં તૈયાર કર્યા છે. તો જોઈએ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર સાઈડ મેં છે એની મિલકતો લખી છે, કાયમી મિલકત લખી છે 50,000, રોકાણા લેખા છે 10,000, સ્ટોક લખ્યું છે 15,000 અને દેવાદારો લેખા છે 22,000. જે દેવાદારો છે પૂરી કિંમતે લખવાના આવે, જે ચોપડે કિંમતે હોય તે પૂરી કિંમત અહીંયા માલ મિલકત નિકાલ ખાતામાં દરેક મિલકતોને દેવા છે એ ચોપડે કિંમતે જ લખવાના. જમા સાઈડ છે લેણદારો ખાતે 16,000, કારીગર નફાભાગ ભંડોળ ખાતે મેં લખ્યા છે 6,000, કારખાદ અનામત ખાતે 2,200, કસારા ભંડોળ ખાતે 5,000, ગુપ્તા કેમિકલ કંપની લિમિટેડની ખરીદ કિંમત છે ખરીદ કિંમત પણ જમા સાઈડ લખી છે 69,800. અને ટોટલ કર્યો છે જમા સાઈડનો, તો જમા સાઈડ છે ટોટલ વધારે આવે છે એટલે જમા સાઈડનો ટોટલ ઉધાર સાઈડ મૂકીએ એટલે તફાવત આવ્યો 2,000 રૂપિયાનો, અને 2,000 રૂપિયાનો જે તફાવત મળે છે એ નફો તરીકે ભાગીદારો વચ્ચે વેચવાનો થાય. એટલે એ નફો છે ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વેચી એટલે 3:1 પ્રમાણમાં અ અને બ વચ્ચે વેચવામાં આવ્યો, એટલે 1,500ના ભાગે અને 500 છે તે બના ભાગે નફો વેચવામાં આવે છે. એવી જ રીતે ભાગીદારોના મૂડી ખાતા તૈયાર થયા છે, જેમાં બાકી લખી જમા સાઈડ બાકી આગળ લાવ્યા, અને એમાં જે કારીગર અકસ્માત વળતર ભંડોળ છે તે ભંડોળની વહેંચણી કઈ રીતે વહેંચણી પણ ત્યાં જમા સાઈડ લખી છે, કે જે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 6,000 અને 2,000 જે 3:1 પ્રમાણમાં વહેંચ્યું છે. હવે માલ મિલકત નિકાલ ખાતાનો નફો પણ દર્શાવ્યો છે 1,500 અને 500 રૂપિયા. હવે જ્યારે ઇક્વિટી શેર આપવામાં આવતા હોય તો જ્યારે ઇક્વિટી શેર છે એની વહેંચણી બંને ભાગીદારો વચ્ચે કરવાની થાય તો બંને ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં ઇક્વિટી શેરની વહેંચણી થાય, એટલે ઇક્વિટી શેર મૂડી આપણને રકમમાં જે આપણે આપી છે કે 5,000 શેર 10 રૂપિયા લેખે એટલે 50,000ની જે ઇક્વિટી શેર મૂડી છે તેની ગણતરી કરીએ તો 50,000ને 3:1 પ્રમાણમાં વેચવામાં આવે, એટલે આપણે વિગતમાં લખવાનું છે ગુપ્તા લિમિટેડ કંપનીના ઇક્વિટી શેર ખાતે ઉધાર તે ગુપ્તા લિમિટેડ છે કંપનીને ઇક્વિટી શેર ખાતે લખવાનું આવશે વિગતમાં, અને જે અ અને બ અને ભાગીદારોના ખાનામાં લખવાની છે એની રકમ કે જે 37,500 અને 12,500 જે 3:1 પ્રમાણમાં વેચ્યું છે એની આમનંદ છે આ મુજબ થશે, કે જે આપણે ભાગીદારો વચ્ચે છે કોઈ પણ નવી કંપનીના શેર હોય ડિબેન્ચર હોય કે રોકડ હોય એ દરેકની વહેંચણી કરવાની થાય, એટલે ભાગીદારોના મૂડી ખાતે એ રકમ ઉધાર કરવાની, અને જે તે કંપનીના શેર હોય ડિબેન્ચર હોય રોકડ બેંક હોય તેના ખાતે એ રકમ જમા કરવાની. તો અહીંયા ઇક્વિટી શેર ખાતે આપણે ઉધાર કરીશું, ઇક્વિટી શેર ખાતે આપણે આ રકમ જમા કરવાની આવશે અને બંને ભાગીદારોના મૂડી ખાતે એ રકમ ઉધાર થઈ છે. હવે જમા સાઈડનો સરવાળો કરીએ એટલે 64,500 છે એ ઉધાર સાઈડ મૂકીએ એટલે આપણને તફાવત મળશે, અને એવી જ રીતે જે ભાગીદાર બ છે એનો સરવાળો કરીએ અને ઉધાર સાઈડ મૂકતા તફાવતની રકમ આવશે, તે તફાવતની રકમ છે એ બાકી છે રોકડ બેંક ખાતે લખવાની આવશે, અને રોકડ બેંક ખાતે જ્યારે લખીએ પછી એ ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીને રોકડ બેંક ખાતે લઈ ગયા એવું દર્શાવવામાં આવે છે. હવે આની જે આમનંદ છે આપણે અહીંયા લખવાની છે, કે જે પહેલી આમનંદ લખી છે મેં જે ઇક્વિટી શેર મૂડી છે ઇક્વિટી શેર આપવામાં આવે છે એ શેરની આમનંદ લખી છે, જે અના મૂડી ખાતે ઉધાર 37,500, બના મૂડી ખાતે ઉધાર 12,500, તે ગુપ્તા લિમિટેડના ઇક્વિટી શેર ખાતે 50,000. એવી જ રીતે જ્યારે છે મૂડી ખાતાની જે બાકી આપણે મળીએ એ બાકી રોકડ બેંક ખાતે લખવાની છે, તો અના મૂડી ખાતે ઉધાર 27,000, બના મૂડી ખાતે ઉધાર 9,000, તે રોકડ બેંક ખાતે 36,000.